नमस्कार, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। दर्शक मित्रों, देशनो अन्नदाता आजे रस्ताओ पर उतरवा पर मजबूर बन्या ने 35 दिवस करता पण वधारेनो समय वीती चुक्यो छे। अत्यार सुधी में 6 वखत तबक्कावार सरकार अने खेडूतो वच्चे वातचीत थया बाद पण कोई निराकरण नहीं आवता आजनो दिवस महत्वनो खेडूत आंदोलन अने आ आंदोलन में समावेश करवामां आवेल एवा तमाम खेडूतो माटे, कारण के फरी एक वखत आजे सरकार साथे वातचीत अने सरकार द्वारा कहेवामां आव्युं छे, कृषि मंत्री द्वारा अनेकों वक्त खेडूतों ने निवेदन करवामां आव्युं छे कि सरकार ने स्पष्ट अने खुलीन अने खेडूतों वात करवा माटे आवे अने आ उपरांत जेटला पण तेओने मूंझवता मुद्दाओ छे ते उपर निराकरण लावानो चोक्कस सरकार प्रयत्न करशे। तो अत्यार सुधी आ 6 वखतनी तबक्कावार वातचीतमां आ प्रयत्नो शा माटे न देखाया, सौथी मोटो सवाल हवे त्यां उद्भवी रह्यो छे कि देशनुं विपक्ष पार्टी द्वारा जे मुजब खेडूत आंदोलनने समर्थन अथवा तो पछी आ समर्थन में पण जे भड़काऊ निवेदनों करवामां आवी रह्या छे तेना उपर केन्द्र द्वारा जे मुजब टिप्पणीओ करवामां आवी रही छे अने भारतीय जनता पार्टीना वरिष्ठ कदावर नेताओ द्वारा पण अनेकों वखत कहेवामां आव्युं छे कि विपक्ष द्वारा आ मुद्दे अने खेडूतोने बांधमां लई आ मुद्दे लोकोना मनमां झेर भरवामां आवी रह्युं छे, पण शुं साची दिशामां खेडूतो प्रत्ये कोई मार्गदर्शन काढवानो प्रयास अत्यारे सरकार द्वारा करवामां आवशे के केम? सौथी मोटो सवाल तो એ થાય છે કે છેલ્લા 35 દિવસ કરતા વધારે સમયથી જ્યાં કડકડતી ઠંડીમાં ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવી અને મજબૂર બન્યા છે પોતાના ઘર પરિવાર સાથે, એવું નથી કે માત્ર આ ખેડૂત આંદોલનમાં પુરુષો આંદોલન કરી રહ્યા છે અથવા તો પછી દેખાવો કરી રહ્યા છે, પરંતુ તેઓની સાથે તેઓના પરિવારમાં મહિલાઓ અને બાળકો પણ આ આંદોલનમાં જોડાયા છે। મોટી સંખ્યામાં ખેડૂત આંદોલન મામલે વિપક્ષ જો બળતામાં ઘી હુંવાનો પ્રયાસ કરતું હોય તેવું ભારતીય જનતા પાર્ટીનું નિવેદન છે, તો ભારતના વિશાળ અલ્પસંખ્યક ખેડૂત ક્ષેત્રની કાર્યક્ષમતા વધારવા માટે સુધારાઓ કેટલા જરૂરી છે આ સૌથી મોટો સવાલ છે। ખેડૂતોને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશથી પણ સમર્થન મળી રહ્યું છે। આ સમર્થનને પગલે ખેડૂતો હજી પણ આગામી સમયમાં કેટલા દિવસ સુધી આ આંદોલન યથાવત રાખવાના છે? આટ આટલા દિવસ બાદ હવે આ મામલે સમાધાનરૂપી અમીછાટણાની તાતી જરૂર વર્તાઈ રહી છે અને આ સંદર્ભે ખેડૂત આંદોલન આજના વિષય અંતર્ગત આપણી સાથે ચર્ચામાં જોડાશે ભાજપ નેતા હિતેન્દ્ર પટેલ અને કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયા, આપ બંનેનું સ્વાગત કરું છું। સૌથી પહેલા પક્ષ પાસેથી જવાબ જાણવાનો પ્રયાસ કરીએ, ખેડૂતોની અંતિમવાર આજે સરકાર સાથે વાતચીતના મૂળમાં આવી પહોંચ્યા છે ખેડૂતો। હિતેન્દ્રભાઈ, સવાલ એ થાય છે કે સરકાર સાથેની ગત વખતની બેઠકનું અત્યાર સુધી કોઈ પરિણામ આવ્યું નથી, સતત 35 દિવસથી ખેડૂતોનું આંદોલન યથાવત છે। આ ખેડૂત આંદોલનમાં જેમ મેં અગાઉ પણ જણાવ્યું તેમ માત્ર પુરુષો નથી પરંતુ તેઓના ઘરેથી તેઓના પત્ની અને તેઓના એટલે કે મહિલા અને બાળકો પણ આ આંદોલનમાં સમાવેશ છે તેઓનો। ખેડૂત અને સરકાર વચ્ચે આ પહેલા 6 વખત તબક્કાવાર વાતચીત થઈ ચૂકી છે અને 7મી વખત વાતચીતમાં શું લાગે છે આપને, કોઈ નિરાકરણ આવી શકે કે કેમ? ચોક્કસ નતાશા, ખેડૂત આંદોલન બાબતે સરકારની પૂર્ણ સંવેદના છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર ગ્રામીણ અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી, કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી અને ગ્રામ્ય સંસ્કૃતિ સાથે જોડાયેલી સરકાર છે। આ સરકાર ખેડૂતોના હિતમાં, આંદોલનકારીઓના હિતમાં જે પણ કરવું પડે એ કરવા માટે દેખીતમાં કેન્દ્રના કૃષિમંત્રીશ્રીએ એને મેમોરેન્ડમ આપેલું છે। નવા કૃષિ કાયદાના સંદર્ભમાં જે આપણા મનમાં કંઈક ને કંઈક જેટલી શંકા કુશંકાઓ છે એના સંદર્ભમાં બે ત્રણ તબક્કામાં વાત થઈ શકે એમ છે। સૌથી પહેલા બિલનું સ્વરૂપ અને કેવી રીતે એને લાવવામાં આવ્યું, કેમ જરૂર પડી, એક ચર્ચા એ થાય છે। બીજી ચર્ચા એ થાય છે કે ખેડૂતોના મનમાં જે શંકા કુશંકાઓ છે કેવી રીતે દૂર કરી શકાય અને સમાધાન સુધી કેવી રીતે પહોંચી શકાય, અને ત્રીજી બાબત છે કે જે રાજકીય પક્ષો, કેટલાક વચેટિયાઓ આ આંદોલનને બળતામાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે, એના માધ્યમથી જેના પગ નીચેથી રાજકીય જાજમ ખસી ગઈ છે, જેના અસ્તિત્વ મટી જવાની તૈયારીમાં છે, અને પાછલા કેટલાય વર્ષોમાં જે લોકો રાજકીય અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યા છે એ લોકો આ આંદોલનમાં પોતાના માટે, પોતાના પક્ષ માટે, પોતાના વિચાર માટે એક જડીબુટ્ટી શોધી રહ્યા છે। એ લોકો આ આંદોલનને ખેડૂતોના ખભે મૂકી અને સસ્તી લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ, આ ત્રણેય બાબતોની ચર્ચા નતાશા આપણે કરી શકીએ એમ છે। પણ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે વાત કરું છું કે આ સરકારે જે પણ કૃષિ બિલો લાવ્યા છે એ ખેડૂતોના હિતમાં,
સંપૂર્ણ સુદબુદ્ધિથી અને સુવિચારથી લાવેલા છે. આવનારા દિવસોમાં જ્યારે આપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરશું, એના લાભાલાભ જોશું, ત્યારે આપણે એનું સાચું મૂલ્યાંકન કરી શકશું. અત્યારે બિલો અમલમાં આવે પહેલા જ જયારે વિરોધ થાય છે, જે સ્વરૂપ છે વિરોધનું, જે લોકો વિરોધ કરી રહ્યા છે, હું જો એને રાજકીય રીતે મારે મૂલ્યાંકન નથી કરવું, પણ તેમ છતાં એમ કહી શકાય કે ખેડૂતોની માગણી અને લાગણી વ્યાજબી હોઈ શકે, એની સાથે ચર્ચા થઈ શકે, એની તમામ શંકા કુશંકાઓનું નિરાકરણ કરવાની ભારતીય જનતા પાર્ટીની જવાબદારી છે અને સરકારે આમાં ખુલ્લા મનથી ચર્ચા કરવાની તૈયારી પણ બતાવી છે. પણ બેગાને કી સાદી મેં અબ્દુલ્લા દીવાના, જે લોકોને ખેડૂતો સાથે કઈ લેવા દેવા નથી. આઝાદીના આટલા વર્ષો સુધી એમણે લગભગ 80% આઝાદી પછી રાજ કર્યું, એ જેણે ખેડૂતો માટે કઈ કર્યું નથી. અનેક યોજનાઓ ખેડૂતોની પોતાના રાજ્યમાં લાગુ કરવા માટે જે લોકોએ ઠાગા ઠૈયા કર્યા છે, જે લોકોએ કિસાન સન્માન નિધિ કે આયુષ્યમાન ભારત યોજનાના લાભો કેન્દ્રના મારફતે પોતાના રાજ્યમાં લેવા નથી દીધા, એવા લોકો જયારે તવારીખ આખી છે. માન્ય સોનિયાજીએ એ ભાષણમાં આ કૃષિ કાયદાની ખૂબ સારી વકીલાત કરી હતી. માન્ય રાહુલજીએ પણ વચેટિયાઓ નાબૂદ થાય તો ખેડૂતોને સારા ભાવ મળે માટે એમણે પણ સંસદમાં ભલામણ કરી હતી. માન્ય કપિલ સિબ્બલજીએ તો રણમાં સભાજે કેન્દ્રમાં ખેડૂતોની વકીલાત કરી હતી. બિચારા ખેડૂત મરી જાય છે, એપીએમ સુધી માલ લાવવા જાય તો માલ બગડી જાય છે, ખૂબ વચેટિયા પૈસા લઈ જાય છે, અડધા જેટલા પૈસા પણ એને મળતા નથી એવી વાત કરી છે. અને માન્ય શરદ પવારજીએ તો ધમકી આપી હતી કે જે રાજ્યો આ નવા કૃષિ કાનૂન નહીં બનાવે એને કેન્દ્ર સહાય નહીં આપે. આપ ડાબેરીઓ, જે લોકોએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસ સાથે આ યોજના લાગુ કરવા માટે ભલામણ કરેલી હતી, મને નવાઈ એ વાતની લાગે કે પંજાબે તો આ કાયદો સ્વીકારે જ નથી, પોતાને અનુકૂળ કાયદો બનાવી દીધો છે. ભાઈ કાયદાનો વિરોધ શાના માટે? આપે તો આ કાયદો સ્વીકારી લીધો છે. સ્વીકારે કે ન સ્વીકારે તે પ્રાથમિક વાત નથી, પ્રાથમિક વાત એ છે કે કેન્દ્રમાં જ્યારે આ બિલ પસાર થયા અને રાજ્યોએ અમલ તેનો કરવો જ પડે, પણ તે પહેલા આટલી મોટી સંખ્યામાં વિરોધ થઈ રહ્યો છે. બીજો મારો જે સવાલ છે આપને, અને મુદ્દો છે, જો કે સવાલ નહીં, સવાલ તો આપણે આગળ ચર્ચામાં લઈશું જ, કે આપે જેમ કહ્યું તેમ કે રાજકીય અસ્તિત્વ બનાવવા માટે અમુક લોકો દ્વારા જે આ પીઠબળ આપવામાં આવી રહ્યું છે આ આંદોલનને, તેવું કહેવામાં આવી રહ્યું છે. ઇનફેક્ટ જ્યારે શરદ પવારનું આપણે નિવેદન યાદ કરીએ તો તેઓ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે દિલ્હીની ગાદી પર બેઠા બેઠા ખેતી કરી શકાય નહીં, આવું નિવેદન આપણે રાહુલ ગાંધીના મુખેથી પણ સાંભળ્યું છે. તેઓ દ્વારા પણ જ્યારે ખેડૂતોની હસ્તાક્ષર કરીને અને મોટી સંખ્યામાં ખેડૂતોના હસ્તાક્ષર સાથે તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિને મળવા માટેનો સમય માંગ્યો હતો, 3 વ્યક્તિઓને સમય આપવામાં આવ્યો હતો અને તેઓ આ હસ્તાક્ષર લઈને અને રાષ્ટ્રપતિ સમક્ષ પણ ઉપસ્થિત થયા હતા. પણ હવે સવાલ એ થાય છે કે આટલા દિવસો સુધી કોઈ પણ આંદોલનને પીઠબળ કોઈ કઈ રીતે આપી શકે? એટલે આમાં મહત્વનો મુદ્દો એ છે કે સાચી દિશામાં આ ખેડૂતોની વ્યથા છે કે પછી આ રાજકીય સમીકરણો બદલવા માટેનું એક સ્ત્રોત. પાલભાઈ આપણી સાથે જોડાયા છે, પાલભાઈને પૂછીએ આપણે, ત્યારબાદ ચર્ચામાં આગળ વધીશું. પાલભાઈ, મારો જે સવાલ હતો કે સરકાર સાથે અંતિમ વાર વાતચીત કરીશું તેવું ખેડૂતોનું નિવેદન આવ્યું છે, આ પહેલા 6 વખત વાતચીત થઈ છે અને તબક્કાવાર વાતચીત થઈ છે, ખેડૂતોએ પણ સરકારને સાંભળ્યા છે અને સરકારે ખેડૂતોને પણ સાંભળ્યા છે, પણ અત્યાર સુધી કોઈ આ બાબતે ઉકેલ આવવાનો અથવા તો ઉકેલ આવ્યો નથી, શું લાગે છે આપને આજની વાતચીતમાં? નતાશા, પહેલી વસ્તુ તો મેં હિતેન્દ્રભાઈને ખૂબ શાંતિથી સાંભળ્યા છે અને અપેક્ષા રાખું, કારણ કે ઝૂમથી જોડાયેલા છીએ એટલે હિતેન્દ્રભાઈ પણ શાંતિથી સાંભળે, અને હિતેન્દ્રભાઈએ લગભગ 8 મિનિટ સુધી વાત કરી છે, તો હું એવું માનું છું કે એમાં પણ આપણે બેલેન્સ જાળવશું. સૌથી પહેલા વાત એ છે કે લોકો અથવા તો ખેડૂતો વિશ્વાસ શું કામ કરે, જે સરકારે જે દેશના વડાપ્રધાને નોટબંધીની અંદર એવું કહ્યું હોય, ગોવાનો વિડીયો છે કે નોટબંધીમાં 50 દિવસ મને આપો, જો ક્યાંય નુકસાન જશે, આતંકવાદીઓ નાશ નહીં પામે, કાળું નાણું નાશ નહીં પામે, તો તમે જે ચોરાહા ઉપર કહેશો એ ચોરાહા ઉપર હું લટકવા તૈયાર છું. આ દેશના વડાપ્રધાને કહેલી વાત અને અત્યારની જે પરિસ્થિતિ છે એ આપણે જોઈએ છીએ કે નોટબંધીમાં શું થયું છે. એવી જ રીતે જીએસટીને યાદ કરી લઈએ, જીએસટીમાં પણ કહેવામાં આવ્યું હતું કે જેવી રીતે અત્યારે હિતેન્દ્રભાઈ કહે છે કે રાજકીય પક્ષો છે એ રોટલો શું કહે શેકવા માટે અને અસ્તિત્વ ટકાવવા માટેની જે વાત કરે છે, આ વાત જીએસટીમાં પણ થઈ હતી. અને બીજી વસ્તુ, જે કાયદાની એને વાત કરી કે સોનિયાજી ને રાહુલજી ને
શરદ પવારજી ને આ બધાએ, પણ હિતેન્દ્રભાઈ પ્રશ્ન એ છે કે એનો અમલ કોણ કરે છે, કેવી રીતે કરે છે, અમલમાં કોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે, કે જેના માટે કાયદો બને છે ખેડૂતો માટે અને કમાય છે કંપનીઓ, બરાબર છે? એટલે આ જે દાનત છે ને, આ દાનત સૌથી મોટો પ્રશ્ન છે. જીએસટીમાં કોંગ્રેસે જીએસટી દાખલ કરવા માંગતી હતી ને ભાજપે કરી છે, તો એના કારણે થયું છે શું? જે કાયદાઓ કોંગ્રેસે જયારે જયારે પ્રસાર કર્યા છે ત્યારે એને લોકલ જેના માટે કાયદો બને છે એને ધ્યાનમાં લીધું છે, નહીં કે ઉદ્યોગપતિનું. હું ઉદાહરણ સાથે કહું છું, 2016 ની અંદર પ્રધાનમંત્રી પાક વીમા યોજના આવી. આનાથી આપણે ગુજરાતની જ વાત કરીએ, ગુજરાતમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના જે દેશના વડાપ્રધાને નરેન્દ્રભાઈ મોદીએ અત્યારે જેવી રીતે ભાજપ પ્રચાર પ્રસાર કરે છે એવી જ રીતે પ્રચાર પ્રસાર ત્યારે પણ કરવામાં આવ્યો હતો, કે આનાથી કેટલા ફાયદા છે, કેટલા ગેરફાયદાઓ છે. આનાથી દેશના વડાપ્રધાને તો ત્યાં સુધી કહ્યું હતું કે મારા ખેડૂતનો મગફળીનો પાક કે કોઈ પણ પાક એના ખરામાં પડ્યો હોય, ટ્રેક્ટર ભરાતું હોય અને વરસાદ પડશે તો એને પાક વીમા યોજનામાં લાભ મળશે. કોને મળ્યો? વીમા કંપનીઓ 40,000 કરોડ રૂપિયાનો લાભ લઈ ગઈ છે. ગુજરાતના ખેડૂતોએ છાતી ઠોકીને કહ્યું છે કે જે 61,000 રૂપિયા ખેડૂતોને મળવાના હતા પ્રતિ હેક્ટરે, ત્યાં તમે 1,007 રૂપિયા આપ્યા છે, 60,000 રૂપિયા ખાઈ ગયા છો. આજે હું આપના માધ્યમથી સરકારને ચેલેન્જ સાથે કહું છું કે પાક વીમા યોજનામાં કૌભાંડ ન કર્યું હોય તો 2016-17, 17-18, 18-19 અને 19-20 ના પત્રકો જાહેર કરો. એટલે સૌથી મોટી વાત એ છે કે સરકારે જે જે યોજનાઓ અગાઉ દાખલ કરી છે એમાં સરકારની મથરાવટી મેલી હતી. એક વખતની અનેક વખત આવું થયું છે, એટલે આજે ખેડૂતોને સરકાર ઉપર વિશ્વાસ નથી રહ્યો, જનતાને વિશ્વાસ નથી રહ્યો કે આ લોકો કેસે એવું કરશે. આ બોલીને વાત થઈ છે, હવે હું લેખિતમાં વાત કરું. સરકારે લેખિતમાં આપ્યું હતું, તારીખ સાથે કહું છું, ઓગસ્ટ મહિનાની 10 તારીખે રાજ્યના કૃષિ મંત્રીએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરી અને એમાં કહ્યું કે જ્યાં 15 ઓક્ટોબર થી 15 નવેમ્બર ની વચ્ચે 2 ઇંચ કરતા વધારે વરસાદ પડશે ત્યાં અમે ખેડૂતોને પ્રતિ હેક્ટર 20,000 રૂપિયા ને વધારેમાં વધારે 80,000 4 હેક્ટર ની મર્યાદામાં આપશું. આ લેખિત પરિપત્ર છે, મુખ્યમંત્રી પોતે બોલ્યા છે, કૃષિ મંત્રી પોતે બોલ્યા છે, રાજ્યના તમામ મંત્રીઓ જઈ અને તાલુકે આના સરકારી ખર્ચે જનતાના પૈસે મેળાવડાઓ કરી અને પ્રચાર પ્રસાર કર્યો છે. કુદરતને કરવું, 15 ઓક્ટોબર થી 15 નવેમ્બર ની વચ્ચે 16 તાલુકાઓની અંદર, હિતેન્દ્રભાઈ કે તો હું એક એક નામ ગણાવવા તૈયાર છું, 16 તાલુકાઓની અંદર 2 ઇંચ કરતા વધારે નહીં 4-4 ઇંચ વરસાદ પડ્યો. આજે 16 તાલુકામાંથી એક પણ ખેડૂતને એક પણ રૂપિયો મળ્યો નથી. હિતેન્દ્રભાઈ, કેવું અને કરવું અલગ છે, દેખાડવાના અને ચાહવાના અલગ છે. સરકાર, ગુજરાત સરકાર મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં લેખિત આપીને બદલી ગઈ છે, પરિપત્ર કરીને બદલી ગઈ છે, પ્રચાર કરીને બદલી ગઈ છે, મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી પ્રેસ કોન્ફરન્સ કરીને બદલી ગયા છે. આ મથરાવટી મેલી છે ને, એનું સૌથી મોટી નિશાની છે. ભરોહાની વેહ એક વાર પાડો જણે ને તો માણસ કદાચ વિશ્વાસ કરી લે, પણ વારે વારે ભરોહાની વેહે પાડો જઈનો છે ત્યારે આમાં વિશ્વાસ ન આવે. જ્યારે હિતેન્દ્રભાઈ કાયદાઓની વાત કરે છે તો હું પણ કલમ સાથે વાત કરવા માંગુ છું. ઓર્ડિનન્સ ની કલમ 11 જે છે એ 11 ની અંદર બહુ સ્પષ્ટ લખ્યું છે કે ખેડૂતો છે એ પોતાની રીતે એમાંથી બહાર ન નીકળી શકે. એની અંદર શબ્દ વાપરો છે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. દેશના વડાપ્રધાને આ બાબતે પોતે ખેડૂતોને ભ્રમિત કર્યા છે. એણે એવું કહ્યું છે કે ખેડૂતો જ્યારે ઈચ્છે ત્યારે આ કરાર રદ કરી શકે. કલમ 11 ની અંદર બહુ સ્પષ્ટ લખ્યું છે હિતેન્દ્રભાઈ, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. દેશના વડાપ્રધાન આવી રીતે લોકોને મૂર્ખ બનાવી શકે? આ તો બહુ દુઃખની વાત થઈ. હિતેન્દ્રભાઈ, દેશના વડાપ્રધાન પદે બેસી અને હું આજે આપના માધ્યમથી નતાશા કહેવા માંગુ છું કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા, સંસદને પગે લાગી અને સંસદની અંદર જ્યારે ગયા ત્યારે એને ગોપનીયતાના સોગંદ ખાધા હતા. ગીતા ઉપર હાથ રાખીને સોગંદ ખાધા હતા કે હું દેશની ગોપનીયતા જાળવીશ, ગુપ્તતા જાળવીશ, જે કાયદાઓ પસાર થવાના છે એનાથી દેશને નુકસાન થાય એવી રીતે હું લીક નહીં કરું. ત્યારે હું દાવા સાથે કહું છું, તારીખ સાથે કહું છું કે આપણો આ 3 કાયદાઓના ઓર્ડિનન્સ છે એ જૂન મહિનાની 5મી તારીખે પસાર થયો. એની પેલા 1 મહિના પહેલા 7 તારીખ 5મો મહિનો 2020 હરિયાણા સરકારે અદાણીને ઓછામાં ઓછી 90,015 ચોરસ મીટર જગ્યા ગોડાઉન બનાવવા માટે આપી દીધી છે. તો જે દેશના વડાપ્રધાને ગોપનીયતાના સોગંદ ખાધા હોય, દેશના મંત્રીએ ગોપનીયતાના સોગંદ ખાધા હોય, એને આ માહિતી લીક કેવી રીતે થઈ, આ મોટો પ્રશ્ન છે. હું ખાલી 2 મિનિટ લઉં છું. સંસદનું જયારે સત્ર ચાલુ હોય ને ત્યારે ઓર્ડિનન્સ પાસ
કરવાની જરૂર ના પડે, ઓર્ડિનન્સ પાસ કરવું હોય ત્યારે સંસદનું સત્ર બંધ હોય સામાન્ય રીતે, અને દેશ ઉપર મોટી આપત્તિ આવતી હોય, દેશ ઉપર યુદ્ધનો તકલીફ હોય, દેશ ઉપર આર્થિક સંક્રમણ ઊભું થયું હોય, તો એને આપણે ફરજિયાત ઓર્ડિનન્સ સરકાર સામાન્ય રીતે પાસ કરતી હોય. આ તો 20 વર્ષથી ચાલતી આવતી પ્રક્રિયા છે એવું દેશના વડાપ્રધાને પોતે સ્વીકાર્યું છે. તો એવું કોરોનાના કહેર વચ્ચે આ કાયદાને શા માટે પસાર કરી ઓર્ડિનન્સ થી પાસ કરવાની ફરજ પડી, એવી તે શું જરૂરિયાત? એવું તે કોનું મોદી સાહેબને ઉપરથી દબાણ હતું? કયા ઉદ્યોગપતિનું દબાણ હતું કે મેં બિલ તૈયાર કર્યા છે પાસ કરો ભાઈ તાત્કાલિક? નતા સર, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કલમ 4 ની અંદર બહુ સ્પષ્ટ 3 શબ્દો લખ્યા છે, ગુણવત્તા, સ્ટાન્ડર્ડ અને ગ્રેડ. આ ગુણવત્તા, સ્ટાન્ડર્ડ અને ગ્રેડ જે છે, એક ખેડૂત જે કોઈ પ્રોડક્શન કરવાનો છે એની ગુણવત્તા જળવવી જોઈએ, સ્ટાન્ડર્ડ જળવાવું જોઈએ, ગ્રેડ જળવાવું જોઈએ. આ એગ્રીમેન્ટ કરવામાં લખવામાં આવશે, ઇંગ્લિશમાં લખવામાં આવશે, ખેડૂતો અભણ છે એને ખબર નહીં પડે. માની લો કે હું દરેક વખતે ઉદાહરણ દઉં છું, ફરીથી દઉં છું કે કોબીનો એક કોન્ટ્રાક્ટ કર્યો અને કોબીનું એવું કહેવામાં આવ્યું કે તમારી 1 કિલોની કોબી હશે તો અમે 10 રૂપિયા આપશું. હવે થાય એવું કે જયારે ભાવ એકદમ નીચો હોય તો આ લોકો એમ કહેશે કે 1 કિલો ને 50 ગ્રામની કોબી છે અમે એક્સેપ્ટ નહીં કરીએ, ભાવ ઊંચો હશે તો 1/2 કિલોની કોબી હશે તો એ 10 રૂપિયા લેખે લઈ લેવાના છે. છેલ્લી વાત કરું છું, છેલ્લી કલમની વાત કરું છું, એની અંદર ઇન્સ્યોરન્સ, જે કલમ 9 ની અંદર કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ની અંદર ઇન્સ્યોરન્સ ની વાત કરવામાં આવી છે. ઇન્સ્યોરન્સમાં થશે કે 3 પક્ષકારો થશે, એક કંપની અને ખેડૂત જે એગ્રીમેન્ટ કરે છે એ, અને ત્રીજા એના સિવાયની આવશે ઇન્સ્યોરન્સ કંપની. હવે ખેડૂતને જયારે લડવાનું થશે ત્યારે ઇન્સ્યોરન્સ કંપની જાયન્ટ કંપની છે, જેની સાથે એગ્રીમેન્ટ કર્યો છે એ જાયન્ટ કંપની છે, ખેડૂત સામાન્ય છે. એટલે ખેડૂત આની સામે લડી નહીં શકે, ખેડૂત ક્યાંક ને ક્યાંક નાસીફાસ થઈ જશે. અને લડશે તો એનો આખા વર્ષનું જેટલું ઉત્પાદન ખર્ચ છે ને એ ઉત્પાદન ખર્ચ આની અંદર વપરાઈ જશે, તેમ છતાંય ખેડૂતને ન્યાય નહીં મળે. છેલ્લી મારી છેલ્લી નતાશા મારી વાત હું પૂરી કરું છું છેલ્લી વાત કે ખેડૂતને ભ્રમિત કરવાની જે વાત છે, અને દેશ રાજ્યના કૃષિમંત્રીએ ચેલેન્જ સાથે કહ્યું હતું કે કોંગ્રેસનો કોઈ એક બેટો મને આવીને એક ગેરફાયદો ગણાવે, હું દરેક ચેનલમાં દરેક ડિબેટમાં ભાજપના પ્રવક્તાની હાજરીમાં કહું છું કે હું એની ચેલેન્જ સ્વીકારવા તૈયાર છું. કૃષિમંત્રી શ્રી જાહેર માધ્યમોના માધ્યમથી કહે કે મારે એની આરે ક્યાં કઈ તારીખે અને ક્યારે બેસવાનું છે, જાહેર માધ્યમોની હાજરીમાં આપણે ચર્ચા કરીએ, કલમ ટુ કલમ ચર્ચા કરીએ. કૃષિમંત્રી સાહેબ તમને ખરેટા વળી જાય ને એટલા ગેરફાયદા હું ગણાવવા માંગુ છું. અને ભાજપ જેવી રીતે ભ્રામ્ય પ્રચાર કરે છે કે ગુજરાતના ખેડૂતોને તકલીફ નથી, પુરુષોત્તમ રૂપાલા સાહેબને હું કહેવા માંગુ છું કે ગુજરાતના આંદોલન જેટલા દિવસથી થઈ રહ્યું છે તેના કરતા ગંભીર તેના મુદ્દા છે. અને પણ મૂળિયાની વાત એ છે કે જેમ પાલભાઈએ 3 મહત્વની કલમો ગણાવી અને તેની સાથે હિતેન્દ્રભાઈ તેઓએ કહ્યું છે કે સરકાર દ્વારા અત્યાર સુધી જાહેર કરવામાં આવેલી અનેક યોજનાઓમાં અત્યાર સુધી અનેક રીતે કૌભાંડ થતું આવ્યું છે, પણ આ મુદ્દે હવે ખેડૂત આંદોલનના સંદર્ભમાં અત્યાર સુધીની 6-6 વારની તબક્કાવારની ચર્ચાઓમાં શું આ તમામ મુદ્દાઓ ચર્ચામાં નહીં લેવામાં આવ્યા હોય? અને જો આ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હશે તો શા માટે હજી પણ ખેડૂતોનો વિરોધ યથાવત છે? હિતેન્દ્રભાઈ, આપણે કોંગ્રેસ અને કૌભાંડનો પર્યાય છે, એને વર્ષો સુધી જે કૌભાંડો કર્યા એના કૌભાંડ નું નામ બોલતા આવે છે. ધારો કે 2G ની વાત કરતા હોય, કલમાડી ની વાત કરતા હોય, આદર્શ સોસાયટી ની વાત કરતા હોય, કોલગેટ ની વાત કરતા હોય, બોફોર્સ ની વાત કરતા હોય, તો અનેક કૌભાંડોમાં એને આ જે રીતે આટલા વર્ષોથી દેશને એનું શોષણ કરી દીધું એના આધારે એને સામેવાળાનું કામ પણ એવું દેખાય છે. માધવસિંહજીને કેમ કઈ ચિઠ્ઠી લઈને ગયા હતા, કેમ વિદેશ મંત્રી તરીકે દૂર કરવા પડ્યા? પાલભાઈ, તમે જયારે વિશ્વસનીયતાની વાત કરો ત્યારે એ વિશ્વસનીયતાની ચર્ચા થવી જોઈએ. લોકતંત્રની વાત કરો છો ત્યારે માન્ય રાહુલજી, મનમોહનજીની સરકારે બનાવેલો વટહુકમ જાહેરમાં જનતાની વચ્ચે ફાડી નાખે ત્યારે કયું લોકતંત્ર? વર્ષો સુધી તમે 75માં કટોકટી લાદીને કયા લોકતંત્રનો બચાવ કર્યો હતો? તમે કેટલી વાર રાષ્ટ્રપતિ સાધન લાદીને ચૂંટાયેલી સરકારને ઘેર લાવ્યા હતા? તમે સરકારમાં કોઈ પદ નહીં હોવા છતાં સોનિયાજી ફાઇલો જોવા માટે મંગાવતા હતા, નિર્ણયો ત્યાંથી થતા હતા, એ કેવી સરકાર હતી એ બધાને ખબર છે. તમે વટહુકમની વાત કરી, કેમ વટહુકમ લાવવો પડ્યો? મારે તમને યાદ કરાવવું પડે
કે વર્ષોથી તમે વટહુકમથી સરકાર લાવ્યા છે. આ વટહુકમનો નંબર કેટલામો હતો? અમે હમણાં આવ્યા એના પહેલા 169 વટહુકમ કેમ આવ્યા હતા? અને આ વટહુકમ તમને 2004માં તમે ફૂડ સિક્યુરિટી એક્ટનું વચન આપ્યું હતું જનતાને, પાછળના વિડીયો કાઢીને જોઈ લેજો. 2004માં જનતાને રાઈટ ટુ ફૂડ નું તમે વચન આપ્યું હતું. 2009માં તમે એને ચૂંટણી ઢંઢેરામાં લીધું હતું, પણ જ્યાં સુધી જનતા મૂર્ખ બનીને મત આપતી હતી ત્યાં સુધી તમે એનો અમલ ન કર્યો. પણ 13માં દેશની જનતાએ વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈને સ્વીકારવાની દિશામાં નરેન્દ્રભાઈનો ઝંઝાવતી પ્રચાર સમગ્ર દેશમાં થવા માંડ્યો, એને સ્વીકૃતિ મળી અને તમને એમ લાગ્યું કે જાજમ ખસી જાય છે. અને એટલે ઉતાવળે તમે 2013ના ડિસેમ્બરમાં વટહુકમથી ફૂડ સિક્યુરિટી બિલ લાવ્યા હતા. ફેબ્રુઆરીમાં બજેટ સેશન હતું, 1.5 મહિના બાકી હતા. તો તમે તમે કેમ 2 મહિના બાકી હતા ને કેમ તમે, આ તો 6 મહિના બાકી હતા. 6ઠ્ઠા મહિનાથી છેક માર્ચ મહિના સુધી 9 મહિના રાહ જોવી પડે એવી સ્થિતિ હતી. એનાથી ખેડૂતોને નુકસાન જાય, વહેલો અમલ થાય તો ખરીદ વેચાણમાં ફાયદો થાય. અને 2000થી શંકરલાલ ગુરુ સમિતિની સ્વામિનાથન કમિટી સમિતિની ભલામણોથી આ કામ ચાલતું હતું. તમે 2004નો વાયદો 2009નો તમે મેનિફેસ્ટોમાં લીધું હતું, તો 2013ના ડિસેમ્બરમાં વટહુકમ કેમ લાવ્યા હતા? તમે કાયમ વટહુકમ ન્યુ. આપણે બહુ જૂની વાતો તરફ આગળ નહીં વધીએ, આમે સમય ઓછો. એમણે 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 બધી વાતો બિલની નહીં કરી. એમણે પાક વીમાની વાત કરી, એમણે એમણે સુશાસનની વાત કરી, એમણે ખેડૂતો માટે વાત કરી. જે લોકોએ વર્ષો સુધી નર્મદા રોકી રાખી, જે લોકો યુરિયા ખાતરને નીમ કોટેડ કરવાનો રિપોર્ટ વર્ષો સુધી રોકી રાખ્યો, જેમણે સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ વર્ષો સુધી રોકી રાખ્યો, વીજળીના કનેક્શનો આપવાનું વર્ષો સુધી ટાળ્યું છે એમણે, એ લોકો ખેડૂતોની વાતો કરે છે. ઘણો ઇતિહાસ જેટલો ભારતીય જનતા પાર્ટી પાસે નથી એના કરતા વધારે વિશેષ કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસ પાર્ટી પણ હું જ્યારે સ્વીકૃતિની વાત કરું છું, હું જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાની કે સરકારની વિશ્વસનીયતાની વાત કરું છું ત્યારે કાશ્મીર અને બિહાર, 2 દક્ષિણમાં થઈ, હરિયાણા અને ગોવા, આ બાજુ ગુજરાત અને રાજસ્થાનમાં થઈ, પશ્ચિમમાં, પૂર્વમાં આસામ અને અરુણાચલમાં થઈ. હિતેન્દ્રભાઈ હવે આપણે પાલભાઈ ને સાંભળી લઈએ, પ્લીઝ પાલભાઈ ને સાંભળી લઈએ. પાલભાઈ, ડિબેટ નું ડેકોરમ ન જળવાતું હોય એન્કર થી જો ગેસ્ટ માનતા ન હોય તો હું નેક્સ્ટ ટાઈમ ડિબેટ માં નહીં આવું. આમાં એન્કર નો વાંક નથી, ઝૂમ ક્લાઉડ માં જે વ્યક્તિ કોન્સ્ટન્ટલી બોલતું હોય એનો જ અવાજ ટેકનિકલી ઓન એર જતો હોય છે. મેં તેમને હવે સમય આપ્યો છે, હિતેન્દ્રભાઈ ને શાંત કરાવી દીધા છે. આપના મંતવ્યો જાણીને આપણે શો ની સમાપ્તિ તરફ આગળ વધીશું. સાહેબ નતાશા, જેવી રીતે હિતેન્દ્રભાઈ કૌભાંડો ની વાત કરતા હતા ત્યારે હિતેન્દ્રભાઈ જેટલા કૌભાંડો તમે ગણાવ્યા ત્યાર પછી છેલ્લા 7 વર્ષથી સરકારમાં તમે છો. આ કૌભાંડકારીઓને પકડી અને જેલમાં નાખી દો ને. જો તમારા કૌભાંડો તમે જેવી રીતે પબ્લિકને ગુમરાહ કર્યા હતા એવી રીતે ખરેખર જો કૌભાંડો થયા હોય તો બરાબર છે. બીજી વાત, ગુજરાતમાં કૌભાંડોની હારમાળા છે. ભરત બોઘરાએ મને આજ ચેનલમાંથી પડકાર ફેંક્યો હતો કે કૌભાંડોના તમે જે કોઈ આધાર પુરાવાઓ લઈને આવો હું તમારી સાથે મુખ્યમંત્રી પાસે આવીશ. જેવી રીતે અત્યારે કૃષિમંત્રીએ પડકાર ફેંક્યો છે એવી જ રીતે આજની તારીખમાં ભરત બોઘરા હજી સુધી દેખાણા નથી. હિતેન્દ્રભાઈ, હું ગુજરાતમાં થયેલા કૌભાંડોના આધાર પુરાવાઓ લઈ અને સરકાર પાસે આવવા તૈયાર છું. એ પછી નહેરનું કૌભાંડ હોય, એ પછી મગફળી કૌભાંડ હોય, એ પછી કોથરા હળગાવી દેવાનું કૌભાંડ હોય, એ ખાતરનું કૌભાંડ હોય, એ પછી ટેકાના ભાવે તુવેરનું કૌભાંડ હોય. કૌભાંડોની હારમાળા તમે અહીંયાથી સર્જી છે ગુજરાતમાં અને દરેકના આધાર પુરાવાઓ લઈને આવવા તૈયાર છું. તમે જેવી રીતે આખે આખો ભ્રામક પ્રચાર કરો છો, ખોટી વાત કરો છો, ત્યારે હું તમને નિર્માણ ન્યૂઝના માધ્યમથી ચેલેન્જ સાથે કહું છું કે ગુજરાતમાં જો ખેડૂતોને તકલીફ ના હોય, જે તમે ખાટલા મિટિંગો કરો છો એમાં બરાબર છે, તો તમે માત્ર અને માત્ર ગુજરાતમાંથી પોલીસને છૂટ આપી દો કે જે ખેડૂતોને દિલ્હી જવું હોય એ દિલ્હી જઈ શકે છે, અમે કોઈને રોકવા તૈયાર નથી. તમે 15-15 દિવસથી ગુજરાતના ખેડૂતોને અત્યારે ઘરે નજરકેદ કરીને રાખ્યા છે. દયાભાઈ ગજેરા
જે નજરકેદ તોડાવીને નીકળી ગયા તો બે પોલીસ મિત્રોને તમે ત્યાંથી એને બદલી કરી, એક પીએસઆઈ ની બદલી કરી છે. રતનસિંહ ડોડીયા આજે 14 દિવસથી ખેડૂત આગેવાન છે, એ ઘરે હોમ એરેસ્ટ છે અત્યારે પણ, બરાબર છે. ભાઈ હિરેન ખાંટ અત્યારે હોમ એરેસ્ટ છે, ચેતન ગઢિયા હોમ એરેસ્ટ છે, પ્રવીણ પટોડિયા હોમ એરેસ્ટ છે, અરુણભાઈ હોમ એરેસ્ટ છે. કેટલા લોકોને તમારી ભાજપની ભગીની સંસ્થા જે તમારાથી ઉપરવટ જઈને, કિસાન સંઘ થી ઉપરવટ જઈને બે મિત્રો રાજકોટમાંથી લડે છે, રમેશ ચંદ્ર એને પણ તમે હોમ અરેસ્ટ કરો છો. શું કામ તમારે આ કરવું પડે છે? જો ખેડૂતોનો વિરોધ ના હોય, ગુજરાતમાં ખેડૂતોને તકલીફ ન હોય, તો તમે શું કામ દિલ્હી જતા રોકો છો? હું ચેલેન્જ સાથે કહું છું કે તમે માત્ર પોલીસને હટાવી દો, પોલીસનો તમે દુરુપયોગ કરો છો. પોલીસ જો છૂટ આપે કે જેને જવું હોય જાય, અમે રોકવામાં નથી, પકડવામાં નથી, પોલીસનો માનસિક ડર ઉભો કરો છો, આ ડર બંધ કરો, તો ગુજરાતના ખેડૂતો દિલ્હી પંજાબ હરિયાણાના છે ને એના કરતા ગુજરાતના ખેડૂતો ત્યાં પહોંચે એમ છે, અને ગુજરાત મોડેલનો ભાંડો ફોડી નાખે. આ તમને ડર છે એટલે તમે ગુજરાતના ખેડૂતોને પોલીસને આગળ કરીને દબાવો છો, પણ તમારો આ દબાયેલા ખેડૂતો રહેશે નહીં, દિલ્હી પહોંચશે, પહોંચશે અને પહોંચશે. ઓકે, આ મુદ્દે ખેડૂત આંદોલન સંદર્ભમાં આપણે પક્ષ અને વિપક્ષ બંનેને સાંભળી અને નિષ્કર્ષ તરફ તો નહીં, પરંતુ જે આટલા દિવસથી નથી થઈ શક્યું, શું આજે થશે કે કેમ, આ સવાલ આજે પણ યથાવત રહે છે. પાલભાઈ આંબલિયા કે જેઓ કિસાન કોંગ્રેસ પ્રમુખ છે, તેઓને જેટલા પણ ચેલેન્જીસ અત્યાર સુધી મળ્યા છે અને તેઓ અત્યારે જેટલા પણ લોકોને ચેલેન્જ કરે છે, આશા રાખીએ છીએ કે આ ચેલેન્જમાંથી એક સહર્ષ કોઈ નિરાકરણ તરફ આગળ વધી શકીએ, કારણ કે આપણે વાત ખેડૂતો માટે અને ખેડૂતોની દિશામાં અને ખેડૂતોના સંદર્ભમાં જ કરી રહ્યા હતા. અને હિતેન્દ્રભાઈ જેઓ ભાજપના નેતા છે, તેઓને મારું એટલું જ નિવેદન રહેશે કે ભારતીય જનતા પાર્ટી જે કેન્દ્રમાં શાસન ઉપર છે અને ખેડૂતો મામલે હવે નિષ્કર્ષ તરફ આગળ વધે, કારણ કે હવે અમિત ચાટણીની જરૂર છે કે જ્યારે 35 દિવસ કરતાં પણ વધારે સમયથી મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા હોય અને હવે આ દિશામાં કોઈ સહર્ષ પગલું ભરવામાં આવે તેવી જ આશા સાથે હિતેન્દ્રભાઈ આપનો પણ ખૂબ આભાર અને પાલભાઈ આંબલિયા આપનો પણ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ, આપનો અમૂલ્ય સમય ફાળવ્યો તે બદલ. દર્શક મિત્રો, અમારી આ વિશેષ રજૂઆત કે જ્યાં ખેડૂત આંદોલન યથાવત છે અને આ આંદોલન હજી પણ કેટલા દિવસો સુધી યથાવત રહેશે તે બાબતની કોઈ જાણકારી હજી સુધી પ્રાપ્ત થઈ શકી નથી, પણ શું કોઈ નિષ્કર્ષ આવશે કે કેમ, આ વિષય અંતર્ગતની ચર્ચામાં હાલ બસ આટલું જ. આવા અનેક વિષયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.